સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને બે મહિનાનો નવો કોન્ટ્રાક્ટ ન આપતા ત્રણસો કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા ત્રણસોથી વધુ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓએ હડતાળ પર ઉતરી યુનિવર્સિટીના અણઘડ વહીવટનો વિરોધ કર્યો અગાઉ કર્મચારીઓને માર્ચ મહિનામાં મહિનાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો આ કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ વધુ બે મહિનાનો જ કોન્ટ્રાક્ટ કરાતા કર્મચારીઓમાં વિરોધ જોવા મળ્યો કેટલાક કર્મચારીઓ છેલ્લા સત્તરથી અઢાર વર્ષથી યુનિવર્સિટીમાં કામ કરે છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે લાઈવ જોડાયા છે

માત્ર બે જ મહિનાનો કોન્ટ્રાક્ટ થયો છે ત્યારે કર્મચારીઓ વિફર્યા છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણે મોટી સંખ્યામાં તમામ જે કર્મચારીઓ જે કોન્ટ્રાક્ટ પર હતા તેમણે અત્યારે હાલ હડતાલ પાડી દીધી છે અને તેઓ કામથી અડગા રહ્યા છે ત્યારે એક જ માંગ કરવામાં આવી રહી છે કે માત્ર બે મહિનાનો કોન્ટ્રાક્ટ શા માટે કરવામાં આવે એના પાછળના કારણો શું છે એ બાબતને લઈને અત્યારે હાલ જે કર્મચારીઓ છે એ માંગ કરી રહ્યા છે તેમની સાથે જ વાતચીત કરીશું કે જે પ્રમાણે અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે શું કહેશો તમે શું માંગણી છે તમારી કેમ હડતાલ ઉપર કઈ નહીં અમારે એક જ માંગણી છે કે અમારો અગિયાર માસ કરાર આધારિત કોન્ટ્રાક્ટ રિન્યુ કરેલો હતો તો જો અમારો ત્રણ માસનો પહેલાં કરેલો હતો આચારસંહિતા લાગી ગયેલી હતી હવે પાછો બે મહિનાનો કર્યો છે તો અમે અગિયાર મહિનાનું ઇન્ટરવ્યૂ આપ્યું છે તો અમારો અગિયાર માસનો કરાર આધારિત કોન્ટ્રાક્ટ રિન્યુ કરી દો ક્યાં સુધી હડતાલ પર બેસેલા રહેશે જ્યાં સુધીની કોન્ટ્રાક્ટ અમને રિન્યુ નહીં કરી આપે ત્યાં સુધી બિલકુલ તમારે કયા પ્રકારની સમસ્યાઓ છે અમારી સમસ્યા એ છે કે મહિના માટે કેમ રીન્યુ કરવામાં આવ્યો માસ માટે અમને આચાર સંહિતાના લીધે કરવામાં આવેલો હતો ત્યાર પછી પણ અમને બાહાયદારી આપેલી કે અગિયાર માસ માટે રિન્યુ કરશે તો હવે પછી અગિયાર માસ માટે કેમ નહીં બે માસ માટે જ કેમ રિન્યુ કરવામાં આવે છે એ જ અમારે ખાલી જાણવું છે એ જ કેટલી મુશ્કેલીઓ સર્જાય છે આ પ્રમાણે માત્ર બે મહિનાનો કોન્ટ્રાક્ટ થાય મુશ્કેલી તો એટલે સર્જાય કે પછી જે આ મોંઘવારી વધે છે એ હિસાબે જે પગાર હોવો જોઈએ એ પગાર અમને ઓછો પડે છે એમ બીજું ને તેમાં એમ બે મહિનાનો કોન્ટ્રાક્ટ અગિયાર જે મહિનાના જગ્યાએ તમે બે જ મહિના કર્યા એમ ઇલેક્શનના લીધે ઇલેક્શનના લીધે ત્રણ મહિના હતા તે પછી આ કન્ટિન્યુ રાખ્યા બે મહિના પણ અમને અગિયાર મહિનાનો કરાર આધારિત જોઈએ છે એ જ રજૂઆત છે અમારી બસ બિલકુલ જે તમે હડતાલ પર ઉતર્યા છો કઈ મુખ્ય માગણીઓ છે તમારી માંગણી તો એક જ છે કે અત્યારે અગિયાર માસનો કરાર અમારે જે દર વર્ષે થાય છે એ રીતે રિન્યુ થઈ જાય બે મહિનાના કરારથી આ શું મુશ્કેલીઓ એટલે શરૂઆતમાં એમણે જાહેરાત જ્યારે આપી અગિયાર માસની જાહેરાત હતી અને પછી ત્રણ મહિનું ત્રણ માસનો એમણે રિન્યુ કર્યા અને પછી આચાર સંહિતાને લઈને એમણે કીધું કે ત્રણ માસ પછી તમને મળી જશે ઓર્ડર પણ હવે પાછો એમણે બે માસની જ વાત થઈ છે તો પછીનું શું એમ એટલા માટે અમે ભેગા થયા છે કે અમને અગિયાર માસનો જે રીતે દર વર્ષે મળે છે એ રીતે કોન્ટ્રાક્ટ મળી જાય કયા પ્રકારની મુશ્કેલીઓ વધશે એક તો એવું છે કે સુરક્ષા અનુભવાતી નથી જેની અસર કામગીરી પર થાય છે એડમિશનને લગતા છોકરાઓને જવાબ આપતા જેટલે કે અમુક વસ્તુ હોય છે અમારે ફિક્સ રીતે બતાવવાની હોય છે તેમાં પણ પ્રોબ્લેમ થાય છે અને અમારી કામગીરી પર અસર થાય છે બિલકુલ જોઈ શકાય છે તમામ મહિલા કર્મચારી છે પુરુષ કર્મચારીઓ છે એ અત્યારે હડતાલ પર ઉતરી ચૂક્યા છે અને એક જ માંગ કરવામાં આવી રહી છે કે જે કરાર આધારિત અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ છે એ જ કરવામાં આવે આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે